પંચમહાલમાં સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો. કાલોલના ઘુસર ગામની ગૌમા નદીમાંથી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પંચમહાલ ગોધરા ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસ ટીમને સાથે રાખી આ રેડ કરવામાં આવી હતી. આજરોજ વહેલી સવારના પંચમહાલ ગોધરા ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસ ટીમને સાથે રાખી કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ ઘુસર અને ભૈરવની મુવાડી ગામના વિસ્તારમાં આવેલ ગૌમા નદીના પટમાં રેડ કરતા ગેરકાયદેસર રેતી ખનન કરતા 100 ટ્રેક્ટરો ઝડપાઈ જતા તેઓની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ મળી નહોતી આવી. તેથી ઝડપાયેલા 100 ટ્રેક્ટરો 80 લાખના મુદ્દામાલ સાથે હાલ વેજલપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂકી આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કાલોલના ઘુસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વારંવાર સોશિયલ મીડિયામાં અને મૌખિક તથા ટેલિફોનિક અને લેખિત રજૂઆત કરવા અને રેતી ખનન બાબતમાં વારંવાર તેઓએ રેતી ખનન કરનાર પરિવારો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. એ છતાં મોટા પ્રમાણમાં આ ખનન શરૂ રહે છે એવું પણ જાણવામાં મળી આવ્યું છે કે આવા લોકોનું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં સરકારી અધિકારીની ગાડી નીકળે તો તેઓના લોકેશન પણ શેર કરવામાં આવે છે, જેના કારણે રેડ કરવા આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચે એ પહેલાં જ ખનન માફિયાઓને તમામ માહિતી મળતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે આ વિષય પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટું રહસ્ય બહાર આવી શકે છે. હાલ તો 100 ટ્રેક્ટરનો મુદ્દામાલ જપ્ત કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલ ખનીજ માફિયાઓમાં પણ આ બાબતના સમાચાર મળતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રિતેશ દરજી, GTV ન્યૂઝ, પંચમહાલ.